हेलो फ्रेंड्स, वेलकम यू टू इंग्लिश होम बाय चेतन चौहटिया यूट्यूब चैनल। मित्रों, अत्यारे आपणे सोल्व करवा जाइए छे धोरण 12 कॉमर्स अने आर्ट्स बन्ने माटे एटले के सामान्य प्रवाह सब्जेक्ट इंग्लिश सप्टेम्बर 2022 तारीख 29/9/2022 रोज लेवायेल प्रस्तमेक आधारित मूल्यांकन एटले के एकम कसोटीनું सोल्यूशन। आ पहेला हूँ तमने जानकारी दऊं, सप्टेम्बर पहला जुलाई अने ऑगस्ट आ बन्नेनी पण इंग्लिशनी प्रस्तमेक संपूर्ण अमे सोल्यूशन करावेलुं छे। विभाग ए बी सी डी बधुं पेरेग्राफ पति सवाल जवाब डू एच डी रेटेड लैंग्वेज फंक्शन एट एनो विडियो अपनी चेनल में उपलब्ध है, तमे प्लेलिस्ट में जोई लेजो कि जेथी नेक्स्ट एग्जाम में तमने खास सारा मार्क्स मेळवा माटे यूजफुल थशे। दरेक प्रश्न बैंकनो मित्रों तमे प्रेक्टिस् करशो तो अवश्य परीक्षा में तमे सारा मार्क्स मेळवी शकशो। ओके, चलो जोईए अत्यारे सप्टेम्बर 2022 प्रश्न बैंक सोल्यूशन। तो सौ प्रथम छे मित्रों सेक्शन ए ट्रू एंड फॉल्स खरा खोटा टेक्स्टबुकना आधारे छे। एनु सोल्यूशन ये मैं नहीं कर्यु, टेक्स्टबुकनुं आमां सोल्यूशन मैं आ वखते नहीं आप्यु, परंतु मात्र ग्रामर आपणे लई लीधुं छे, ग्रामरनुं संपूर्ण सोल्यूशन बराबर। आ ट्रू एंड फॉल्स छे, तमे जाते टेक्स्टबुकना आधारे सोल्व करी शको छो। नेक्स्ट आगळ वधीए, ट्रू एंड फॉल्स पछी छे मित्रों लैंग्वेज फंक्शन। सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट लैंग्वेज फंक्शन फ्रॉम द ब्रेकेट। ब्रेकेट में तमने अलग अलग लैंग्वेज फंक्शन आपेला है, एक्सप्रेसिंग रिजल्ट, हेबिचुअल एक्शन इन द पास्ट, एक्सप्रेसिंग कॉन्ट्रास्ट, एक्सक्लेमेशन, एक्सप्रेसिंग रीजन, एक्सप्रेसिंग पर्पज एंड सपोजिशन। आमा तमारे मात्र सेंटेन्स जोईने आइडेंटिफाई करवानुं छे क्यूँ लैंग्वेज फंक्शन है। परंतु मित्रों तमने जाण करी दऊं, जो तमने कीवर्ड्स आवडता हशे सेंटेन्स में क्या शब्द हो तो क्यूँ लैंग्वेज फंक्शन आए तो तमे परफेक्ट अने झड़पथी सोल्व करी शकशो। एना माटे आखू लैंग्वेज फंक्शननू मैं आपणा चेनलनी अंदर प्लेलिस्ट मूकेलू छे, बधा खास जोई लेजो। लैंग्वेज फंक्शन गुजराती सहित कीवर्ड सहित मैं समझावेला छे के जेथी तमने परफेक्ट समझ पड़े। चलो अत्यारे सोल्यूशन जोईए। फर्स्ट सेंटेन्स छे, आई कूड नॉट एटेंड द लेक्चर बिकॉज आई वॉज ईल। हवे मित्रों बिकॉज एक कारण दर्शावे, એટલે બિકોઝ હોય તો ત્યારે યાદ રાખજો એક્સપ્રેસિંગ રીઝન, રીઝન એટલે કારણ, બિકોઝ હોય, એઝ હોય, સિન્સ હોય, બરાબર, ડ્યુ ટુ હોય, એ બધું કારણ દર્શાવે, આ બધા કીવર્ડ્સ છે। તો હવે પહેલાં વાક્યનો આન્સર આવશે બિકોઝ હોવાને કારણે રીઝન, એક્સપ્રેસિંગ રીઝન। સેકન્ડ ઉપર જઈએ, માય ફાધર વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ। હંમેશા યાદ રાખજો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજીવાળું રૂપ આવે બરાબર, અને હેતુ દર્શાવે, અને હેતુ દર્શાવે એના માટે વપરાય છે એક્સપ્રેસિંગ પર્પઝ। પર્પઝ એટલે હેતુ, આ લેંગ્વેજ ફંક્શન વિથ અ વ્યૂ ટુ છે એટલે પર્પઝ, એટલે આ ખાસ કીવર્ડ્સ યાદ રાખી લેજો। નેક્સ્ટ થર્ડ, ડિફિકલ્ટ એઝ ધ પાવર વોઝ। હવે જો વિશેષણ પછી એઝ આવે તો ખાસ ધ્યાન રાખજો કોન્ટ્રાસ્ટ દર્શાવે બરાબર, હાવેવર પછી વિશેષણ આવે અને વિશેષણ પછી એઝ આવે તો એ બંને કોન્ટ્રાસ્ટ દર્શાવે, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી, બટ હોય બરાબર। તો અહીંયા એઝ આપ્યું છે, વિશેષણ ડિફિકલ્ટ છે, ડિફિકલ્ટ પછી એઝ આપ્યું, ડિફિકલ્ટ એઝ ધ પેપર વોઝ એટલે કે પેપર ડિફિકલ્ટ હતું છતાં પણ ઓલ ધ સ્ટુડન્ટ ગોટ ગુડ માર્ક્સ, છતાં પણ દરેક વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવ્યા, તો એ કોન્ટ્રાસ્ટ થયો ને બરાબર, પેપર મુશ્કેલ હતું છતાં સારા માર્ક્સ મેળવ્યા તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે। ચાલો નેક્સ્ટ આગળ વધીએ, નંબર 4, ધ ડ્રેસ વોઝ ટુ શોર્ટ ટુ વિયર। ડ્રેસ એટલો બધો ટૂંકો હતો કે પહેરી પણ શકાય તેમ ન હતો, તો એ રિઝલ્ટ દર્શાવે, ટુ વિશેષણ ટુ બરાબર, એટલે એ દર્શાવશે રિઝલ્ટ, પરિણામ। નેક્સ્ટ આગળ વધીએ, માયા પ્લેસ ટેનિસ એઝ ઇફ સી વેર સાનિયા મિર્ઝા। માયા એવી રીતે ટેનિસ રમે છે જાણે કે તે સાનિયા મિર્ઝા હોય, તો સપોઝિશન એઝ ઇફ, ખાસ ધ્યાન રાખજો કીવર્ડ છે એઝ ઇફ, એઝ ઇફ પછી કરતા હશે અને પછી વર આપ્યું હશે ડબલ્યુ આર ઈ, ઓકે, તો હી સી ઇટ પછી વર આપે એટલે આપણું બનશે એઝ ઇફ હોવાને કારણે સપોઝિશન, ધારણા। માયા એવી રીતે ટેનિસ રમે છે જાણે કે તે સાનિયા મિર્ઝા હોય, ખરેખર એ સાનિયા મિર્ઝા નથી પણ એવી ધારણા એટલે સપોઝિશન। નેક્સ્ટ વન, એલાશ અફસોસ વી લોઝ ધ પ્રાઇઝ, આપણે ઇનામ જીતી ગયા, સોરી આપણે ઇનામ હારી ગયા। તો હવે જો જ્યારે તમને ઉદ્ગાર ચિહ્ન દેખાય ને મિત્રો તો સમજી લેવાનું એક્સક્લેમેશન, એલાશ પછી જો ઉદ્ગાર ચિહ્ન છે એને કહેવાય એક્સક્લેમેશન માર્ક, એટલે લેંગ્વેજ ફંક્શન આપણું બનશે એક્સક્લેમેશન। નેક્સ્ટ આગળ વધીએ, નંબર 7, ડિસ્પાઇટ, જો ડિસ્પાઇટ પ્લેઇંગ વેલ બરાબર, ઇન્સ્પાઇટ ઓફ આપે અથવા ડિસ્પાઇટ આપે અથવા બટ આપે, વાક્યની શરૂઆતમાં હાવેવર આપે, વિશેષણ પછી એઝ આપે, જેમ કે ત્રીજું વાક્ય હતું અને આ સાતમું વાક્ય, તો અહીંયા ડિસ્પાઇટ પછી પ્લેઇંગ છે, ડિસ્પાઇટ એટલે છતાં અથવા ઇન્સ્પાઇટ ઓફ
એ પણ છતાં થાય, પણ ધ્યાન રાખજો ઇન્સ્પાઇટ પછી ઓફ આવે, ઇન્સ્પાઇટ ઓફ સાથે, અને ડિસ્પાઇટ પછી ઓફ ન આવે, માત્ર ડિસ્પાઇટ જ આવે. તો ડિસ્પાઇટ પ્લેઇંગ વેલ, સારું રમવા છતાં, ધે કુડ નોટ વિન ધ મેચ, તેઓ મેચ જીતી શક્યા નહીં. તો કોન્ટ્રાસ્ટ, આમ તો સારું રમી એટલે મેચ જીતી શકવી જોઈએ ને, પણ ન જીતી શક્યા, તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ વન, નંબર 8, યુઝ ટુ. સમ પ્લેયર્સ યુઝ ટુ પ્રેક્ટિસ અ લોટ ડ્યુરિંગ ધ ડે. તો યુઝ ટુ એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ દર્શાવે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની કોઈ ટેવ દર્શાવવા માટે કીવર્ડ છે યુઝ ટુ, અને યુઝ ટુ પછી હોય ક્રિયાપદનું મૂળરૂપ. નંબર 9, રાજવી ડાન્સીસ, હી સીટ હોય તો એ સીએસ લાગે સાદો વર્તમાનકાળ, ઓન ધ સ્ટેજ એઝ ઇફ, ફરી પાછું એઝ ઇફ આપ્યું. વાક્ય 5મું અને વાક્ય 9મું બંનેમાં જુઓ એઝ ઇફ છે, પછી સી કરતા અને પછી વર, બરાબર. તો રાજવી ડાન્સીસ ઓન ધ સ્ટેજ એઝ ઇફ સી વર અ ગ્રેટ ડાન્સર. રાજવી એવી રીતે ડાન્સ કરે છે સ્ટેજ ઉપર જાણે કે તે કોઈ મહાન ડાન્સર ન હોય, તો એ ધારણા દર્શાવે, તેથી તેને કહેવાય સપોઝિશન. ઓકે, એન્ડ લાસ્ટ 10 નંબર, માય ફ્રેન્ડ કેમ ટુ મીટ મી ફોર સોલ્વિંગ હિઝ પ્રોબ્લમ. તો એ પર્પઝ દર્શાવે, માય ફ્રેન્ડ કેમ ટુ મીટ મી, મારો મિત્ર મને મળવા આવ્યો, કયા હેતુથી આવ્યો, ફોર સોલ્વિંગ હિઝ પ્રોબ્લમ, તેમના સમસ્યાનું સોલ્યુશન માટે તે આવ્યો, પ્રોબ્લમ સોલ્વ કરવા માટે. તો હેતુ છે, આવવાનો હેતુ શું, પ્રોબ્લમ સોલ્વ કરવો. તો ફોર એ પર્પઝ દર્શાવે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, કીવર્ડ્સ તમને ખ્યાલ હોવા જોઈએ અને એનો મિનિંગ ખ્યાલ આવવો જોઈએ. અને આ બધા જ લેંગ્વેજ ફંક્શન મિત્રો મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, આખું પ્લેલિસ્ટ બનાવીને ગુજરાતી અને ઇંગ્લિશ સમજ સાથે બોર્ડ ઉપર સમજાવ્યા છે, તમને ખૂબ સરળતાથી યાદ રહી જશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે મિત્રો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે જે અંડરલાઇન વર્ડ્સ છે એનો ક્વેશ્ચનમાં શું રૂપાંતર થઈ શકે, અંડરલાઇન વર્ડ તો આન્સર છે, એને દૂર કરીએ તો ક્વેશ્ચન શું બને. તો ફર્સ્ટ, ડ્રાઈવર એન્ડ્સ નોટ ડેન્જરસ, સોરી, ડ્રાઈવર એન્ડ્સ આર ડેન્જરસ, એટલે કે ડ્રાઈવર એન્ડ જે છે એ ખરેખર ખૂબ ભયજનક છે, જોખમી છે. તો હવે જો અહીંયા ગુણ આપ્યો છે, કેવા છે ડ્રાઈવર એન્ડ્સ, ભયજનક, જોખમી, બરાબર. તો કેવા છે, ક્વેશ્ચન એવો બનશે, ડ્રાઈવર એન્ડ્સ કેવા છે, તો ક્વેશ્ચન બને હાઉ વડે, એટલે કે હાઉથી શરૂ થાય, ડી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ, ડ્રાઈવર એન્ડ્સ કેવી છે, ડ્રાઈવર એન્ડ્સ ડેન્જરસ છે, રાઇટ આન્સર આવશે ડી. નંબર 2, વિપુલ બુક્સ કેબ્સ ટિકિટ્સ એન્ડ પે બિલ્સ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. હવે આપને ખ્યાલ છે, આપણે જનરલી બધી વસ્તુઓ ઓનલાઈન બુક કરતા હોઈએ છીએ, પેમેન્ટ પણ ઓનલાઈન કરતા હોઈએ છીએ. તો ક્વેશ્ચન છે, વિપુલ પોતાની કેબ, મીન્સ કેબ એટલે તમને ખબર જ છે ગાડી, બરાબર, ફોર વ્હીલ, ઓલા અને બધી જે આપણે આવે છે તે, વિપુલ બુક્સ કેબ્સ, તે કેબ પોતાની ગાડી અને ટિકિટ અને પેમેન્ટ પણ જે છે એ ઓનલાઈન જ બુકિંગ કરે છે બધું, બરાબર, ઓનલાઈન જ પે કરે છે. તો ક્વેશ્ચન બનશે, હાઉ ડઝ, ડી ઓપ્શન, હાઉ ડઝ વિપુલ બુક કેબ્સ ટિકિટ એન્ડ પે બિલ. વિપુલ કેવી રીતે પોતાની કેબ બુક કરે છે, ટિકિટ લે છે અને બિલ ચૂકવે છે. તો આન્સર આવે થ્રુ ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ દ્વારા આ બધું કરે છે. એટલે ખરેખર આપણો ક્વેશ્ચન બનશે ડી, હાઉ ડઝ, કેવી રીતે, તો થ્રુ ઓનલાઈન બેન્કિંગ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નંબર 3, માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે. જ્યારે પણ મિત્રો સમય આપે તો સમય જાણવા માટે વેન વડે ક્વેશ્ચન બને, એટલે સી ઓપ્શન, વેન. હવે જુઓ, વેન વડે બે ક્વેશ્ચન આપ્યા, બી અને સી, વેન ડઝ બીમાં અને સીમાં આવે વેન ડીડ. તો વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ આ રાઇટ આન્સર છે. કેમ, તો તમને હું ઇન્ફોર્મ કરું, વાક્યમાં તમે જોશો મિત્રો, એક મિનિટ, ચાલો વાક્યમાં તમે જોશો ને મિત્રો, તો તમને ખ્યાલ આવશે માય ટીચર વિઝિટેડ આપ્યું છે, બરાબર. હવે આ વિઝિટેડ આપ્યું એ ભૂતકાળ દર્શાવે, અને ભૂતકાળ દર્શાવે તો તમારો ક્વેશ્ચન પણ ભૂતકાળ બનવો જોઈએ, બરાબર. એ માટે આવશે ડીડવાળું વાક્ય. પરંતુ જો અહીંયા વિઝિટ્સ એસ આપ્યું હોત ને તો આ ડઝવાળું આવે, હિસીટ હોય તો એસ એસ લાગે. ઓકે, આ રીતે. ચાલો, તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે સી આન્સર આવે, બરાબર. વિઝિટેડ છે એટલે ભૂતકાળમાં ડીડ આવે, અને બીજી વસ્તુ, લાસ્ટ થર્સડે ટાઈમ આપ્યો એટલે વાક્યની શરૂઆત વેન વડે થાય. માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે. તો વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ, ક્યારે મારા શિક્ષકે અમારા હાઉસની વિઝિટ કરી, તો લાસ્ટ થર્સડે કરી. નેક્સ્ટ વન,
प्रतीक अटेंड्स द आईएलटीएस आईएलटीएस એટલે IELTS ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ બહાર ફરવા બહાર તમારે જવું હોય અબ્રોડ વિદેશમાં તો એના માટે આઈએલટીએસ એક્ઝામ પાસ કરવી પડે પ્રતીક અટેન્ડ્સ ધ આઈએલટીએસ ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે પ્રતિકે આઈએલટીએસની અટેન્ડ્સ કરી આઈએલટીએસ ક્લાસીસ અટેન્ડ્સ કર્યા તો ક્વેશ્ચન બનશે આપણો અંડરલાઇન છે ગેટ ટુ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા શા માટે વિઝા મેળવવા માટે ઓસ્ટ્રેલિયાના તો શા માટે એટલે વાય એ આન્સર આવશે વાય ડઝ હવે જો તમારા વાક્યમાં પ્રતિક પછી એટેન્ડ્સ એસ લાગ્યો એટલે ક્વેશ્ચનની અંદર બને ડઝ વાય ડઝ પ્રતિક એટેન્ડ ધ આઈએલટીએસ ક્લાસીસ શા માટે તેને આઈએલટીએસના ક્લાસ એટેન્ડ કર્યા કારણ કે તેને ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા છે તો કારણ દર્શાવવા માટે વપરાય વાય બરાબર ચાલો આગળ નેક્સ્ટ નંબર ફાઇવ છે વી ફાઇન્ડ things like spears and swords ભાલો સ્પીયર એટલે ભાલો સ્વોર્ડ એટલે તલવાર ઇન ધ બેટલ ફિલ્ડ આપણને યુદ્ધભૂમિની અંદર ભાલા અને તલવાર જેવી વસ્તુઓ જોવા મળે છે તો બેટલ ફિલ્ડ એ તો સ્થળ થયું સ્થળ માટે વપરાય વેર એટલે રાઇટ આન્સર આવશે ડી વેર ડુ વી ફાઇન્ડ સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઓકે નેક્સ્ટ ત્યારબાદ નંબર સિક્સ અ ડ્રેગ અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન ટુ ધ ડાર્ક રિવર એટલે એ પણ સ્થળ છે ડાર્ક રિવર ક્યાં ફ્લો થાય છે ફ્લો એટલે વહે છે તો કે ઇન ટુ ધ ડાર્ક રિવર તો સ્થળ માટે આપણે હમણાં જાણ્યું તે રીતે વેર WHERE હવે જુઓ રાઇટ આન્સર તો સી આવે વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો પણ બીની અંદર પણ વેર છે WHERE અને સીની અંદર પણ વેર છે WHERE તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે વેર ડઝ આવે સી આન્સર કેમ વેર ડીડ ન આવે બી આન્સર તો ફરી પાછું ક્વેશ્ચનમાં જોઈએ આપણે ચાલો ક્વેશ્ચનમાં જોઈએ તો ખ્યાલ આવશે ધ રિવર કરતાં પછી ફ્લોઝ આપ્યું છે એસ બરાબર તો જો ઇસીટ હોય આ ઇટ કહેવાય તો SES લાગે ક્રિયાપદને તો જો ક્રિયાપદને SES લાગ્યો એટલે સાદો વર્તમાનકાળ હોય તો સાદા વર્તમાનકાળની અંદર અહીંયા એસ હોવાને કારણે મિત્રો આવશે અહીંયા ડઝ પણ જો અહીંયા ફ્લોઝનું ભૂતકાળ આપ્યું હોય તો અહીંયા તમારે મૂકવું પડે ડીડ બરાબર એટલે એસ છે એટલે એસવાળું આવશે ડઝ એટલે આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી પડે માત્ર સ્થળ છે તો વેર આવે એ તો બરાબર પરંતુ બંને વેરથી વાક્ય આપ્યા છે ક્વેશ્ચન તો બેમાંથી કયું રાઇટ તો અહીંયા વર્તમાનકાળ છે એટલે ડઝ અહીંયા ભૂતકાળ હોય તો ડીડ એટલે રાઇટ આન્સર વર્તમાનકાળ છે એટલે આવશે વેર આશા રાખું તમને પરફેક્ટ ખ્યાલ આવતો હશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ નંબર સેવન નીતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે હવે જો ટુ લાઇબ્રેરી એટલે સ્થળ દર્શાવે નીતિન દર રવિવારે લાઇબ્રેરી જાય છે તો વેર ક્યાં જાય છે હવે આમાં પણ જો એ અને બી એ બી સી ડી બધામાં વેર વેર આપ્યા છે તો રાઇટ ક્વેશ્ચન કયો બનશે તો ફરી પાછો એ જ નિયમ મિત્રો આપણો હમણાં મેં તમને જણાવ્યું તે રીતે કે નીતિન કરતા હિ છે પછી ક્રિયાપદને જો SES લાગ્યું એટલે સાદો વર્તમાનકાળ બરાબર તો અહીંયા સાદો વર્તમાનકાળ છે એટલે ડઝ મૂકવું પડે તો વેર પછી ડઝ નીતિન પાછળ જાય પછી ગોનું ગો મૂળરૂપ આવે ડઝ પછી મૂળરૂપ આવે વેર ડઝ નીતિન ગો એવરી સન્ડે ક્વેશ્ચન માર્ક બરાબર બી કેમ ના આવે હેઝ તો પૂર્ણ વર્તમાનકાળ છે બરાબર હેઝ પછી V3 ડીડ પણ ના આવે કારણ કે એ તો ભૂતકાળ છે અને વોઝ ગોઈંગ એ તો ચાલુ વર્તમાનકાળ છે ઓકે આશા રાખું કે તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે કયો રાઇટ આન્સર કેમ આવે જો મિત્રો તમને ટેન્સમાં પ્રોબ્લેમ પડતો હોય અથવા ટેન્સ પરફેક્ટ તમારે સારી રીતે ક્લિયર કરવા હોય સમજવા હોય તો પ્લેલિસ્ટમાં તમે ખાસ બધા જ ટેન્સ મેં મૂકેલા છે 1-12 એ ખાસ પ્રેક્ટિસ કરજો તમને ક્યારેય તકલીફ જ નહીં પડે ઇંગ્લિશમાં ઓકે છતાં ઉપર આ બટનમાં પણ હું તમને લિંક આપી દઉં છું નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ છે મિત્રો સમટાઈમ્સ મધર મેક્સ પીઝા ફોર અસ ક્યારેક મમ્મી અમારા માટે આપણા માટે પીઝા બનાવે છે તો પીઝા એ વસ્તુ છે એટલે ક્વેશ્ચન આવશે રાઇટ આન્સર સી વોટ ડઝ મધર મેક ફોર અસ શું બનાવે છે આપણા માટે તો પીઝા હવે આમાં પણ જો વોટ વડે ત્રણ ક્વેશ્ચન છે એ બી અને સી તો હવે આમાં કેમ સી જ રાઇટ આન્સર આવશે તો પહેલો નિયમ તો ફરી પાછું તમને ઇન્ફોર્મ કરી દઉં કે મધર પછી સવાલમાં જો મેક્સ આપ્યું છે ઓકે મધર પછી તમે જોશો તો મેક્સ એટલે સાદો વર્તમાનકાળ છે બરાબર હવે અહીંયા વોટ ડીડ તો અહીંયા મેક મે ડ હોય ને MAD મેડ ભૂતકાળ તો ડીડ આવે હવે અહીંયા તો તમને એમ થાય સર અહીંયા તો મે ડઝ આપેલું છે અહીંયા એસ છે એટલે આ ડઝ આપ્યું છે ઇસીટ હોય તો SES લાગે તો આ ડઝ પરંતુ અહીંયા જો આ ડઝ આપ્યું ને મિત્રો તો ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ હોવું જોઈએ અને અહીંયા એસવાળું રૂપ આવ્યું છે
એટલે તેથી આ રાઇટ આન્સર નથી, પરંતુ અહીંયા ડઝ છે, ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ છે મેક, એટલે ધ્યાન રાખજો ડુ ડઝ ડીડ ત્રણે ત્રણ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, જે રીતે અહીંયા જો ડીડ પછી મૂળરૂપ આવ્યું એ રીતે અહીંયા ડઝ પછી પણ મૂળરૂપ આવે મેક, અહીંયા ડઝ પછી તમને એસ લગાડેલો છે બરાબર, એસ તો ક્યારે લાગે પ્રશ્નાર્થ કે નકાર ન હોય ત્યારે, વિધાન હોય આની જેમ ત્યારે, એટલે પરફેક્ટ એમ તમને ખ્યાલ હું અપાવવા માગું છું કે બંને ડઝવાળા વાક્ય છે, પરંતુ આ બેમાંથી રાઇટ કહ્યું તો ડઝ પછી જે મૂળરૂપ આવે તે રાઇટ, ડઝ પછી એસી એસ ફરી પાછો ન લાગે, કારણ કે આગળ એક વખત તો એસ લાગી ગયો છે એટલે બીજી વાર ન લાગે, એટલે ડઝ અહીંયા એસ લાગી ગયો છે એટલે અહીંયા એસ ન લાગે મીન્સ મૂળરૂપ આવે, તો આ છે આપણો રાઇટ આન્સર. ઓકે ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. ત્યારબાદ નંબર 9, સી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ અનરીચ હર વોકેબ્યુલરી, અનરીચને સમૃદ્ધ કરવું, વોકેબ્યુલરી એટલે વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ સમૃદ્ધ કરવા માટે તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર વાંચે છે. તો ભાઈ શા માટે વાંચે છે, એટલે વાયથી ક્વેશ્ચન બનશે ડી, રાઇટ આન્સર ડી, વાય ડઝ સી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી, કારણ શું, તે વોકેબ્યુલરી સમૃદ્ધ કરવા માગે છે, કારણ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નંબર 10, તો મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર વર્મા ટુ ધ ફેમિલી, હવે મિસ્ટર જાની તેના ફેમિલીને મિસ્ટર વર્મા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે બરાબર, એટલે મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર વર્મા, તો મિસ્ટર વર્મા એ વ્યક્તિ છે, કર્મ છે, તો હુમ એટલે કોને, કર્મ જાણવા માટે હુમ વડે ક્વેશ્ચન બને, તો હુમ ડીડ, રાઇટ આન્સર આવશે સી, હુમ ડીડ મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી. ફરી પાછું એમ થાય કે સર હુમમાં તો એ બી બંને આપ્યા છે, એ બી સી, તો રાઇટ આન્સર કયો, તો ફરી પાછું તમને હું જણાવી દઉં, જો ક્વેશ્ચનની અંદર મિસ્ટર જાની પછી ઇન્ટ્રોડ્યુસ ભૂતકાળ આપ્યું, તો ભૂતકાળ માટે પ્રશ્નાત્મક કે નકાર વાક્યમાં બને ડીડ, અહીંયા પ્રશ્નાર્થ છે એટલે ડીડ મૂકવું પડે, હુમ ડીડ, ડીડ પછી મૂળરૂપ આવે એટલે ઇન્ટ્રોડ્યુસ ઈડી છે એમાં માત્ર જો ડી નીકળી ગયો, ઇન્ટ્રોડ્યુસ આટલું જ આવશે બરાબર, એટલે આ રાઇટ આન્સર. વોઝ એ ન આવે, હેડ એ પણ ન આવે, ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં ડીડ મૂકાય, એ માટે આવશે હું ડીડવાળું વાક્ય. ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નંબર 11, 15 સ્ટુડન્ટ્સ કેન સ્પીક ઇંગ્લિશ ઇન અવર ક્લાસ, અમારા વર્ગમાં 15 વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે છે, તો 15 સ્ટુડન્ટ્સ એ સંખ્યા છે, અને સંખ્યા જાણવા માટે મિત્રો હાઉ મેની વડે ક્વેશ્ચન બને, તો હાઉ મેની સ્ટુડન્ટ્સ બી આન્સર રાઇટ આવશે, હાઉ મેની સ્ટુડન્ટ્સ કેન સ્પીક ઇંગ્લિશ ઇન અવર ક્લાસ. હવે આમાં જુઓ તો એ બી અને ડી ત્રણે ત્રણમાં હાઉ મેની આપ્યું છે, તો કેમ રાઇટ આન્સર બી આવશે, તો હાઉ મેની પછી બહુવચન સ્ટુડન્ટ્સ છે, સ્ટુડન્ટ્સ પછી કેન છે એ તો બરાબર એ અને બી બંનેમાં, પણ એમાં જો પાછળ ક્વેશ્ચન માર્ક નથી, બીમાં ક્વેશ્ચન માર્ક છે એટલે રાઇટ આન્સર, અને ડીની અંદર શું છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ કુડ આપી દીધું, સી ઓ યુ એલ ડી, એટલે ડી આન્સર ન આવી શકે, કારણ કે ક્વેશ્ચનમાં આપણે કેન આપ્યું, તો કેન આપે હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ, મોડલ વર્બ, તો કેન વડે જ તમારે ક્વેશ્ચન બનાવવો પડે, જો ક્વેશ્ચનમાં કુડ આપ્યું હોત ને 15 સ્ટુડન્ટ્સ કુડ, તો તમારો રાઇટ આન્સર આવી શકે ડી કુડવાળો બરાબર, એટલે આ બધા મોડલ વર્બ પણ તમને ખ્યાલ હોવા જોઈએ, અને પરફેક્ટ તમને ખ્યાલ આવે બોર્ડ ઉપર મેં સમજાવેલા છે બધા મોડલ વર્બ, કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, એ પણ તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો, ખાસ તમને મજા આવશે. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો સેક્શન બી, પેરેગ્રાફથી ક્વેશ્ચન આન્સર, એ તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો છો, એટલે આપણો સમય એટલો ઓછો યુઝ થશે. અહીંયા તમને હું પેરેગ્રાફ દર્શાવી દઉં છું, કયા પેરેગ્રાફને કયા ક્વેશ્ચન છે તે. આ પેરેગ્રાફ અને ક્વેશ્ચન. નેક્સ્ટ છે મિત્રો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ, યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. ઓકે તો સૌ પ્રથમ ફર્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ, રઘુ એન્ડ લક્ષ્મી વર ઓવર જોઈડ, એટલે રઘુ અને લક્ષ્મી ખૂબ અતિશય વધારે ખુશ થઈ ગયા, બિકોઝ કારણ શું, ધ મેજિક કોન્ચ, મેજિક કોન્ચ તો મતલબ થાય મિત્રો શંખમાં રહેલી માછલી, ગેવ ધેમ સેમ શાઇનિંગ પીસીસ ઓફ ગોલ્ડ, શું આપ્યું, તો કે શાઇનિંગ પીસીસ ઓફ ગોલ્ડ, ગોલ્ડના સોનાના ચમકતા પીસ આપ્યા, તો બીજામાં આવશે શાઇનિંગ, પહેલામાં આવશે ઓવર જોઈડ, એને ગોલ્ડના સિક્કા મળ્યા બરાબર, પીસ મળ્યા એટલે તે ખુશ થઈ ગયા, એટલે તમારે અહીંયા મિનિંગ અર્થ સમજવો પડે પેરેગ્રાફનો, અને એ રીતે તમે રાઇટ આન્સર લખી શકો. નેક્સ્ટ વન, મિકી માઉસ આપને ખ્યાલ છે, વર્લ્ડ ડિઝનીનો પેરેગ્રાફ છે, તો તમને ખ્યાલ આવી જાય, મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ, પહેલામાં આવે સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વર્લ્ડ
વર્લ્ડ્સ મેચલેસ ઇમેજિનેશન, મેચલેસ એટલે જેને અજોડ એવું ઇમેજિનેશન છે એને બનાવ્યું. એમાંનું મિક્કી માઉસ જે આપણું છે આપને ખ્યાલ છે એ કેવું રહ્યું, ખૂબ સફળ એટલે સક્સેસ. તો પહેલામાં આવે સક્સેસ, બીજામાં આવે મેચલેસ. થર્ડ, માઇન્ડ ઇમોશન એન્ડ બોડી આર ઓલ, પહેલામાં આન્સર આવશે ક્લોઝલી ઇન્ટરલિંક, એટલે કે મન, લાગણી અને શરીર આ બધું જ એકબીજા સાથે ક્લોઝલી એટલે ખૂબ ગાઢ રીતે સંકળાયેલું હોય છે. બીજું વાક્ય છે, ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ એટલે તફાવત ભેદ પાડવો, ધેમ મોર ક્લિયરલી, એ ખરેખર આપણા માટે ક્લિયરલી સ્પષ્ટ ભેદ પાડે છે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, એટલે પહેલામાં ક્લોઝલી અને બીજામાં ક્લિયરલી. થર્ડ વન, ફોર્થ વન, ફરી પાછું વર્લ્ડ ડિઝનીસ. તો વર્લ્ડ ડિઝનીસ ડેથ અકર ડ્યુ ટુ ધ લંગ કેન્સર, એટલે ફેફસાના કેન્સરને કારણે વર્લ્ડ ડિઝનીનું મૃત્યુ થયું. તો મૃત્યુ થયું એટલે ડેથ, લંગ કેન્સર છે એટલે બરાબર પહેલામાં આવે ડેથ. બીજું, હિસ સ્ટુડિયો એટલે તેનો સ્ટુડિયો મેન્ટેન્સ, એટલે હજુ પણ મેન્ટેન રાખે છે ધ હાઈ સ્ટાન્ડર્ડ, સારામાં સારી ઉચ્ચ ક્વોલિટીનું પ્રોડક્શન એ તૈયાર કરે છે, એટલે બીજામાં આવશે મેન્ટેન્સ. હું તમને સમજાવું છું કયો આન્સર આવે પણ કેમ આવે, શા માટે, રીઝન શું, એટલે પેરેગ્રાફ તમારે સમજવો પડે બરાબર. ચાલો નેક્સ્ટ, નંબર ફાઇવમાં આઈ ખાલી જગ્યા, તો આઈ ફોકસ, પહેલામાં આવશે ફોકસ. આઈ ફોકસ માય એનર્જી ઓન ધ ફેવરિટ પેસ્ટિમિટ, હું મારી એનર્જીનો જે ફોકસ કરું છું એ ક્યાં કરું છું, તો મારા પેસ્ટ ટાઈમ, પાસ્ટ ટાઈમ એટલે આનંદ પ્રમોદ એટલે મને ગમતી પ્રવૃત્તિ, અને એ કઈ છે, રાઇટિંગ. આઈ વોઝ એબલ ટુ, બીજામાં આવશે કંટ્રોલ, આઈ વોઝ એબલ ટુ કંટ્રોલ વર્ક ઓફ આર્ટ ઇન સાયલન્સ એન્ડ સોલેસ, એટલે આશ્વાસન ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ. ચાલો નેક્સ્ટ સેક્શન સી તરફ જઈએ. સેક્શન સી મિત્રો, પહેલા પરથી ક્વેશ્ચન આન્સર છે, તમે જાતે સોલ્વ કરી લેજો, થઈ શકશે તમારાથી. નેક્સ્ટ આગળ જઈએ, કયા પેરેગ્રાફ પૂછાયા છે એ હું તમને અહીંયા બતાવી દઉં છું. નેક્સ્ટ છે મિત્રો પોઈમ, અને પોઈમના આધારે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે. નેક્સ્ટ જોઈએ મિત્રો સેક્શન ડી, કમ્બાઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, મીન્સ તમારે આખા ત્રણ વાક્ય જે આપ્યા છે એને જોડવાના અને એક મિનિંગફુલ સેન્ટેન્સ આખું બનાવવાનું, ત્રણ વાક્ય જે ટુકડા છે એને જોડવાનું. તો પહેલું વાક્ય જુઓ, ધ કિંગ વોઝ ઇલ, પહેલાં અર્થ સમજો, રાજા બીમાર હતો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ આ સમાચાર સાંભળ્યા. ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, અને લોકો મહેલની અંદર ટોળે વળ્યા. તો આખું પરફેક્ટ વાક્ય આપણે બનાવીએ, વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ ઓફ ધ કિંગ્સ ઇલનેસ, જ્યારે લોકોએ રાજાની ના તંદુરસ્તી એટલે કે તબિયત સારી ન હતી, માંદગીના સમાચાર સાંભળ્યા, ત્યારે તે લોકો ટોળે વળ્યા. ઓકે, આ રીતે. હવે કેવી રીતે આ વાક્ય બનાવ્યું તો જોઈએ આપણે. જો સૌ પ્રથમ ધ કિંગ વોઝ ઇલ છે, ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ છે બરાબર. તો આપણે એવું કર્યું, વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, વેન પછી ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ સમાચાર સાંભળ્યા સાના, ધ ઓફ ધ કિંગ્સ ઇલનેસ, અહીંયા મૂકી દીધું ઓફ ધ કિંગ અને એફોસ્ટ્રોફીએસ લગાડીને ઇલનું નાઉન મૂકી દીધું ઇલનેસ, અને પછી બેઠું વાક્ય, ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. આવી રીતે આપણે વાક્ય બનાવ્યું, જ્યારે લોકોએ રાજાના બીમાર હોવાના સમાચાર સાંભળ્યા ત્યારે લોકો મહેલ તરફ પહોંચી ગયા, મીન્સ મહેલમાં પહોંચ્યા, ટોળે વળ્યા. સેકન્ડ, ધ શેપર્ડ સો ધ ટ્રાવેલર, એટલે કે ભરવાડે, શેપર્ડે ટ્રાવેલરને જોયો, મુસાફરને. હી રોઝ ટુ વેલકમ હિમ, અને શેપર્ડ તેનું સ્વાગત કરવા માટે ઊભો થયો. હી ઓફર્ડ હિમ અ પ્લેસ ઇન હિઝ કેવ, તેને તેની ગુફામાં એક સ્થળ આપ્યું બેસવા માટે. તો વાક્ય એવું બનશે, એઝ સૂન એઝ, અહીંયા જો લેંગ્વેજ ફંક્શનના આધારે મેં વર્ડ્સ મૂક્યા છે, તમે અલગ રીતે પણ બનાવી શકો, એવું નથી આ રીતે જ બને. ઓકે, એઝ સૂન એઝ ધ શેપર્ડ સો ધ ટ્રાવેલર, જેવા શેપર્ડે ટ્રાવેલરને જોયા, હી રોઝ, તે ઊભા થયા, અહીંયા કેપિટલ છે ત્યાં સ્મોલ, અહીંયા અલ્પવિરામ. એઝ સૂન એઝ ધ શેપર્ડ સો ધ ટ્રાવેલર, હી રોઝ ટુ વેલકમ હિમ, એન્ડ હી નીકળી જાય, એન્ડ ઓફર હિમ અ પ્લેસ ટુ ઇન હિઝ કેવ. આવી રીતે આખો આન્સર બનશે. નંબર થર્ડ, આઈ ઓપન ધ કેસ બોક્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપરનું કેસ બોક્સ મેં ઓપન કર્યું. આઈ ટુક 100 રૂપીઝ નોટ, 100 રૂપિયાની નોટ લીધી.
इट वॉज गिवन टू मी बाय माय मधर मैंने मारा मम्मी द्वारा आपवामां आवी हती। तो वाक्य आवुं बनशे, आपेलुं वाक्य बेठुं, आई ओपन ध केस बुक्स ऑन ध टेबल एंड आई निकली जाए एंड टूक आउट 100 रुपीज नोट। मैं कैश बॉक्स ओपन कर्यु, तेमांथी 100 रुपया लीधा, वीच के जे आ 100 रुपयानी नोट जे हती, के जे ईट निकली जाए एनी जगह पर वीच बैठू, वीच वॉज गिवन टू मी बाय माय मधर। आवी रीते एटले अर्थ समझवानो तमारे, पछी वाक्य जोड़वानो। नंबर 4, वी वेन टू आगरा, अमे आगरा गया। वी वॉन्टेड टू विजिट ताजमहल, अमे ताजमहल जोवानी इच्छा धरावता हता। इट वॉज बिल्ड बाय शाहजहाँ, ते शाहजहाँ द्वारा बनावामां आव्युं हतुं। तो वाक्य आवुं बने, वी वेन टू आगरा, अमे आगरा गया विथ अ व्यू टू, आ जो लैंग्वेज फंक्शन मैं वापर्युं बराबर पर्पज, वी वेन टू आगरा विथ अ व्यू टू, पछी विथ अ व्यू टू पछी आईएनजी आवे एटले वी वॉन्टेड टू दूर करवानो। विथ अ व्यू टू विजिटिंग ध ताजमहल, ईट निकली जाए विच वॉज बिल्ट बाय शाहजहाँ। આવી રીતે આખું વાક્ય તમારું બની જાય। વી વેન ટુ આગરા વિથ અ વ્યૂ ટુ, અથવા ફોર પણ મૂકી શકો, ફોર વિઝિટિંગ ધ તાજમહેલ વિચ વોઝ બિલ્ટ બાય શાહજહાં। આવી રીતે નંબર 5 જોઈએ જરા, લાસ્ટ જોઈએ નંબર 5, હી હેઝ બ્રોટ ધ મેસેજ, તે મેસેજ લાવ્યો, ઇટ ઇઝ ફ્રોમ ધ કલેક્ટર, તે કલેક્ટર પાસેથી મળેલો હતો, ધ ચીફ મિનિસ્ટર ઇઝ ટુ વિઝિટ ધ ટાઉન। તો આપણું વાક્ય બનશે મિત્રો આ રીતે, હી હેઝ બ્રોટ ધ મેસેજ, પેલું વાક્ય ફ્રોમ, ઇટ ઇઝ નીકળી જાય ફ્રોમ ધ કલેક્ટર, તે કલેક્ટર પાસેથી મેસેજ લાવ્યો, ધેટ કે ધ બેઠું, ધેટ ધ ચીફ મિનિસ્ટર ઇઝ ટુ વિઝિટ ધ ટાઉન। આવી રીતે આખું વાક્ય આપણે સોલ્વ કરી શકીએ। ઇન શોર્ટ, તમને પરફેક્ટ સેન્ટન્સનું મિનિંગ ખ્યાલ હોવો જોઈએ, તો તમે તમારી રીતે તમને અનુકૂળ લાગે એ રીતે રાઇટ આન્સર બનાવી શકો બરાબર। ચાલો નેક્સ્ટ આગળ વધીએ, રીરાઇટ ધ પેરેગ્રાફ કનેક્ટિંગ ધ એરર, મીન્સ તમારે એરર ફાઇન્ડ આઉટ કરવાની છે, એરર જોવાની છે શું છે। તો પહેલા વાક્યમાં જો, હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ, ઓફ જે છે ને મિત્રો, ઓફ એ પ્રેપોઝિશન કહેવાય, અને પ્રેપોઝિશન પછી જો ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ મુકાય, કારણ કે પ્રેપોઝિશન પછી નાઉન આવે અથવા પ્રોનાઉન આવે, તો ઓફ પછી ઇરિટેટ ક્રિયાપદ છે એનું થઈ જશે ઇરિટેટિંગ બરાબર, IRRITATING, એટલે હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ કોઝ ઓફ ઇરિટેટિંગ ટુ હર, તેના માટે તેનું હાજર હોવું એ ખરેખર બહુ ખરાબ વસ્તુ હતી, બિકોઝ હી વોઝ ઇન્સલ્ટેડ હર વિધાઉટ એની રીઝન, કારણ કે તે વારંવાર કોઈ પણ કારણ વગર તેને ઇન્સલ્ટ કરતો હતો, તો એની રીઝન, કોઈ પણ કારણ વગર એની રીઝન સમ ન આવે, એટલે આ ભૂલ તમારે ફાઇન્ડ આઉટ કરવાની અને ત્યાં અંડરલાઇનમાં વ્યવસ્થિત લખવાની। નેક્સ્ટ વન, બીજું, ઇટ વોઝ વન ઓફ ધ કોલ્ડ, નહીં કોલ્ડેસ, કેમ કોલ્ડેસ, કારણ કે જો વન ઓફ એ સુપરલેટિવ ડિગ્રી છે, તો સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણનું ESTવાળું રૂપ મુકાય, તો ઇટ વોઝ વન ઓફ ધ કોલ્ડેસ્ટ, એ માટે ESTલાગે, ઓટમ નાઇટ્સ, ધ ઓલ્ડ બેન્કર વોઝ રિમેમ્બરિંગ હાઉ 15 યર્સ બિફોર અથવા અગો હી હેડ ગિવન અ પાર્ટી, 15 વર્ષ પહેલાં તેણે કેવી સરસ મજાની પાર્ટી આપી હતી, તો 15 વર્ષ પહેલાં, આફ્ટર એટલે તો પછી થાય, તો પહેલાં એટલે તમે બિફોર પણ મૂકી શકો અથવા અગો પણ મૂકી શકો, એટલે 15 વર્ષ અગાઉ એમ, ઓકે, બેમાંથી કોઈ પણ મૂકી શકો, બિફોર અથવા અગો। નેક્સ્ટ વન, સ્પોર્ટ્સમેનશીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્સ, નહીં ઇમ્પોર્ટન્ટ, કારણ કે વેરી પછી વિશેષણ આવે, જેમ કે આપને ખ્યાલ છે કોમનલી આપણે બોલતા હોઈએ કે સી ઇઝ વેરી બ્યુટિફુલ, તો વેરી પછી જો બ્યુટિફુલ જે આવ્યું ને મિત્રો એ વિશેષણ છે, આપણે એમ નથી બોલતા સી ઇઝ વેરી બ્યુટી, પણ બોલીએ વેરી બ્યુટિફુલ, તો બ્યુટિફુલ એ વિશેષણ છે, એટલે ઇમ્પોર્ટન્ટ એ વિશેષણ આવે, ઇમ્પોર્ટન્સ જે છે એ નાઉન છે, વેરી પછી નાઉન નહીં વિશેષણ, એ માટે વેરી પછી ઇમ્પોર્ટન્ટ આવે। આ તમને સમજાવું છું શા માટે ઇમ્પોર્ટન્ટ આવે, ઇમ્પોર્ટન્સ ન આવે બરાબર, વેરી પછી વિશેષણ આવે તો વિશેષણ છે ઇમ્પોર્ટન્ટ એટલે। નેક્સ્ટ, ડિસ્પાઇટ ઓફ, મેં તમને અગાઉ પણ કહ્યું હતું મિત્રો આ જ સોલ્યુશનમાં આગળ લેંગ્વેજ ફંક્શનમાં, ઇન્સ્પાઇટ હોય ને ઇન્સ્પાઇટ, તો ઇન્સ્પાઇટ પછી ઓફ આવે, પણ ડિસ્પાઇટ પછી ઓફ કદી ન આવે, એટલે ડિસ્પાઇટ માત્ર એટલું જ આવે, આ ભૂલ હતી, માત્ર ડિસ્પાઇટ, DESPIT, ડિસ્પાઇટ બીંગ લેટ, એલન હેલ્પડ એન ઓલ્ડ મેન, એટલે ઓફ નીકળી જાય। નેક્સ્ટ વન, નંબર 4, વી નો ધેટ ગાંધીજી ફોટ, આપણે જાણીએ છીએ કે ગાંધીજી લડ્યા, ફોર ધ ઇક્વલ રાઇટ ઓફ ઇન્ડિયન્સ, શા માટે લડ્યા, તો ઇક્વલ એટલે સમાન, રાઇટ એટલે હક, તો WRITES એ તો ભૂલ છે, RIGTH, RIGHTS, રાઇટ્સ એટલે હક બરાબર, આ રાઇટ સ્પેલિંગ, બ્રિટિશ વર રૂલિંગ, WERE, WHERE નહીં, ચાલુ ભૂતકાળ છે,
તો વઝવર એમાં વર ડબલ્યુ ઈ આર ઈ વર રૂલિંગ એટલે બ્રિટિશરો આપણા ઉપર રાજ કરતા હતા. નેક્સ્ટ વન એન્ડ લાસ્ટ, યુ વિલ નોટિસ વેર નહીં વેન, યુ વિલ નોટિસ વેન યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, તમે ધ્યાન આપી શકો છો કે ક્યારે તમારું બોડી શરીર રિલેક્સિંગ મોડમાં હોય. વિથ ઇન નહીં, વિથ પ્રેપોઝિશન છે, વિથ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, જ્યારે આપણી કોઈ અપેક્ષા ન હોય ત્યારે આપણું બોડી ખાસ કરીને જોયું હોય તો રિલેક્સિંગ મોડમાં હોય. આવા ઇન છે એની જગ્યા પર વિથ આવે, આ પ્રેપોઝિશન છે. અને મિત્રો પ્રેપોઝિશનનું પણ પ્લેલિસ્ટ મેં મૂકેલું છે, ઇન કેવી રીતે વપરાય, ઓન કેવી રીતે ક્યાં વપરાય, વિથ કેવી રીતે વપરાય, બિટવીન કેવી રીતે વપરાય, આ બધું. એટલે તમને આપણી ચેનલ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોટી યુટ્યુબ ચેનલ ઉપર ટોટલી ગ્રામર પરફેક્ટ તમને ખ્યાલ આવી જાય એ રીતનું બોર્ડ પર મેં પરફેક્ટ સમજાવેલું છે. એટલે ખાસ ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો. નેક્સ્ટ આગળ જોઈએ, ત્યારબાદ છે મિત્રો સેક્શન ઈ સ્પીચ રાઇટિંગ. બરાબર આ ક્વેશ્ચન છે. નેક્સ્ટ છે એપ્લિકેશન રાઇટિંગ, આ ક્વેશ્ચન છે તમારા. બરાબર, ઓકે. આઈ હોપ આશા રાખું કે તમને પરફેક્ટ ગ્રામરનું મેં સોલ્યુશન જે કરાવ્યું એ પરફેક્ટ ખ્યાલ આવ્યો હશે. અને ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, બધા ક્વેશ્ચન મેં ખાસ સોલ્વ કરજો, પ્રેક્ટિસ કરજો કે જેથી સારા માર્ક્સ આવે. અને આ જ રીતના નવા વિડીયોની નોટિફિકેશન માટે તમને નોટિફિકેશન મળતી રહે એટલે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.